बैंक हड़ताल। मोरबीमां बैंकोना खानगीकरणना विरोधमां बैंक कर्मचारीओए कर्युं विरोध प्रदर्शन। નમસ્કાર, સ્વાગત છે તમારું મોરબી અપડેટની અંદર અને હું છું તમારી સાથે રવિ બરાસરા। આજથી બે દિવસીય બેંક હડતાળને કારણે ગ્રાહકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, કારણ કે શનિ રવિની રજા બાદ હવે સોમ અને મંગળવારે પણ બેંકો બંધ રહેનાર હોય અને કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનો અટકી ગયા છે। એટીએમ મશીનોમાં પણ રૂપિયાની અછત ઊભી થવાની પૂરેપૂરી આશંકા વ્યક્ત થઈ રહી છે। ત્યારે મોરબીના જૂના બસ સ્ટેશન નજીક બેંક ઓફ બરોડા ખાતે ખાનગીકરણના વિરોધમાં સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા। આ તકે વિવિધ બેંકોના અધિકારીઓ અને યુનિયનના નેતાઓ સહિત તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહી બેંક હડતાળ અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી। લોકોને ખાનગીકરણના ભયસ્થાનો વિશે અવગત કરાવ્યા હતા। કોઈને પગાર મળશે નહીં અને આ પબ્લિક ના હિત માટે બેંક કર્મચારી આ હડતાળ મારે છે એ મોરબીની પબ્લિકે જાણવું જરૂરી છે। કારણ આ હડતાળ આ બેંકને ખાનગીકરણ કરવાની જરૂર સરકારને કેમ પડે છે? સરકાર માટે અબજો રૂપિયાનું દેવું છે એ આ પ્રાઇવેટ આ નેશનલાઇઝ યુનિટો વેચીને એ દેવા ભરપાઈ કરવા માગે છે। ભૂતકાળમાં સાહેબ પબ્લિકને ડિપોઝિટ ઉપર વધારે ઇન્ટરેસ્ટ પડતું હતું, શું કામ કે એ વખતે બેંકોએ ધીરેલા નાણાં ડૂબેલા નહોતા, એનપીએ નહોતું, માટે પબ્લિકે રોકેલી ડિપોઝિટ ઉપર એને વધારે વ્યાજ મળતું હતું। અત્યારે આ સરકારે પોતાની રાજકીય વગ વાપરીને ઉદ્યોગોને અત્યાર સુધીમાં આગળ દર ધિરાણ કર્યું છે અને એ ધિરાણ વસૂલ કરવામાં નેશનલાઇઝ બેંકને કસરતો કરવી પડે છે અને અધિકારીઓને પણ મતદાન કરવામાં આવે છે કે અધિકારીઓએ આ ધિરાણ ખોટું કર્યું છે, પણ એવું નથી। આ ધિરાણ મોટા ઉદ્યોગપતિઓએ સરકારની રાહનેજા નીચે બેંકના પૈસા ડુબાડેલ છે। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન મેળવો।